કચ્છ જિલ્લાના ભુજ વિધાનસભા મત વિસ્તારના કુનરિયા અને ઢોરી ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી અંતર્ગત બંને ગામોમાં 11,000 વૃક્ષોનું વાવેતર કરી સુકો કચ્છ પ્રદેશ નંદનવન બને તે માટેની અનોખી પહેલ કરવામાં આવી છે. સરહદી કચ્છ જિલ્લો દુષ્કાળનો સામનો કરતો રહ્યો છે. જોકે આ વખતે સારા વરસાદથી તળાવો અને જળાશયો છલકાયા છે અને આ વખતે સારા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી અંતર્ગત ભુજ વિધાનસભા મત વિસ્તારના કોનરિયા અને ઢોરી ગામમાં 11,000 વૃક્ષોનું રોપાણ કરી જિલ્લાને નંદનવન બનાવવાની પહેલ કરવામાં આવી છે. તો આપણે દીપ પ્રાગટ્ય રૂપે આજના ક્લિપ જ ઉતારું. મુકેશભાઈ, ખાસ કરીને જે રીતે નરેન્દ્ર મોદીના આહવાન બાદ તિરાતુચકો અર્પણ દ્વારા સમગ્ર કચ્છની અંદર વૃક્ષો વાવ, શું કહેશો તમે? આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સમગ્ર ભારતમાં જે રીતે જળશક્તિ અભિયાન અને પર્યાવરણ બચાવવાની જે વાત કરી ત્યારે તિરાતુચકો અર્પણના આભાર અમે આ અભિયાન સમગ્ર કચ્છમાં વૃક્ષમિત્ર અભિયાન તેમજ જળશક્તિ અભિયાનના માધ્યમથી કે કચ્છના એક એક ગામમાં વધારેમાં વધારે વૃક્ષો વવાય અને એ માટે આપ સૌ જોઈ રહ્યા છો કે છેલ્લા 2 મહિનાથી સમગ્ર કચ્છમાં જાણે વૃક્ષારોપણની ક્રાંતિ થઈ હોય એ રીતે એક ગામે અને એક એક જને સ્વીકાર્યું છે કે વૃક્ષ હશે તો જ વરસાદ આવશે. અને જે રીતે કચ્છમાં છેલ્લા 4 વર્ષથી જે કચ્છ દુષ્કાળનો સામનો કરી રહ્યું હતું ત્યારે વૃક્ષારોપણ દ્વારા આવતા દિવસોમાં સમગ્ર કચ્છમાંથી આ દુષ્કાળને દેશવટો આપવા માટે એક એક નાગરિક જ્યારે જાગૃત થયા છે ત્યારે આ તિરાતુચકો અર્પણ અભિયાનમાં અમોને એમ હતું કે 5 લાખ વૃક્ષો વાવી અને આ અભિયાન પૂર્ણ કરશું. પણ આજે કહેતા આનંદ થાય છે કે આ જે આંકડો છે એ 25 લાખથી પણ વધારે વૃક્ષો સમગ્ર કચ્છમાં અત્યાર સુધી વવાઈ ગયા છે. અને આજે જો વાત કરીએ કે નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે ત્યારે એક જ દિવસમાં એક એક ગામ જો 69,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરે અને વાવે એ અમારા માટે મોટી એક કહી શકીએ કે સિદ્ધિ છે કે આવતા દિવસોમાં જે નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે કે કચ્છને નંદનવન બનાવું ત્યારે આજના એમના જન્મદિવસે આ તિરાતુચકો અર્પણ અભિયાન દ્વારા એમને આ કચ્છને નંદનવન બનાવવાની અમે સપ્રેમ ભેટ આપીએ છીએ.